हेलो स्टूडेंट्स, आज आप गया लेक्चर की अंदर आप जुड़ू के हेल्पिंग हेन्ड्स की अंदर एक्टिविटी सिक्स जीइए थी। सिक्स जी सुधी जो तो क्या सुधी जो तो आप सिक्स जी सुधी तो आज डी सुधी जो तो सॉरी आज आप सिक्स ई जो सिक्स ईनी अंदर शू है कि फकरा ने आधार कहो कि नीचेना वाक्यों साचा है कि खोटा खोटा वाक्यों सुधारी लखो। एमा पेलू है अ पासबुक इज यूजफुल इन द बैंक, पासबुक है ये बैंक में उपयोगी है तो ट्रू। पची देर आर वर्क बुक्स एंड एक्सरसाइज बुक्स इन द लाइब्रेरी, देर आर वर्क बुक्स एंड एक्सरसाइज बुक्स इन द लाइब्रेरी तो लाइब्रेरी में तमारे वर्क बुक एटले के तमारी स्वाध्यायपोथी अने जे वर्क बुक छे ए उपयोगी छे तो ना तो शू आवशे फॉल्स। तो एज वाक्य सुधारी खोटू छे तो वाक्य सुधारवानुं छे अने नीचे लखवानुं छे के देर आर स्टोरी बुक्स एंड पिक्चर बुक्स इन ध लाइब्रेरी। द रेफरन्स बुक्स आर स्मॉल एंड थीन, रेफरन्स बुक्स स्मॉल एंड थीन इट्स रेफरन्स बुक्स छे ए स्मॉल एटले के नानी अने पातळी छे तो खोटू। तो ये वाक्य पण सुधारीने लखवानुं छे के देर ध रेफरन्स बुक्स आर बिग एंड थीक। एना पछी एन एटलास हेज मेप्स, एटलासमां मक्सा होय छे तो ट्रू साचू। वी केन रीड राइट एंड कैलक्युलेट विथ एन अकाउंट बुक तो ट्रू, આપણે જોઈ શકીએ છીએ લખી શકીએ છીએ અને કેલ્ક્યુલેટ એટલે ગણતરી પણ કરી શકીએ છીએ એકાઉન્ટ બુકની અંદર। હવે એક્ટિવિટી સેવન એમાં શું છે કે તમે તમારા પરિવારને કેટલો ઓળખો છો આવો જાણી અને ખાલી જગ્યા પૂરી। હવે રિલેશનમાં આપણને આપેલા છે, રિલેશન એટલે કે સંબંધ, મધર એટલે કે માતા, ફાધર એટલે કે પિતા, સિસ્ટર એટલે કે બેન અને બ્રધર એટલે કે ભાઈ। હવે જોબ કરતા હોય કે કોઈ કામ કરતા હોય તો મમ્મી શું કરે છે તો કુકિંગ ફૂડ એટલે કે રસોઈ કરે છે, વોશિંગ ક્લોથ કપડાં ધોવે છે, ગોઈંગ એટ વર્ક પોતાનું કામ કરે છે, વર્કિંગ એટ ધ ઓફિસ અને ઓફિસમાં કામ કરે છે, અને પ્લેસ હોમ કપડાં ધોવે છે ને કામ ખાવા જમવાનું બનાવે છે તો હું ઘરે કામ કરવા માટે ફેક્ટરીમાં જાય છે ને વર્કિંગ ઇન ઓફિસ તો ઓફિસમાં। પછી બ્રિંગ વેજીટેબલ્સ, ફળો શાકભાજી લાવે છે તો માર્કેટમાંથી, બ્રિંગિંગ ગ્રોસરી કરિયાણું ક્યાંથી લાવે છે તો શોપ એટલે દુકાનેથી, ગોઈંગ ટુ વર્ક કામ કરવા ઓફિસે જાય છે। પછી સિસ્ટરમાં ડુઈંગ હાઉસ હોલ્ડ ટાસ્ક ક્લિનિંગ, ઘરમાં રસ કામ કરે છે, કયું સફાઈ કરવાનું તો ઘરમાં, હોમ, ગોઈંગ ટુ સ્ટડી તો સ્કૂલ, ગોઈંગ ટુ પ્લે તો ગાર્ડનમાં રમવા જાય છે। હવે બ્રધર તો ગોઈંગ ટુ ટાસ્ક ક્લિનિંગ, ઘરમાં સાફ સફાઈ, હોમ, ગોઈંગ ટુ સ્ટડી કોલેજ, અને ગોઈંગ ટુ પ્લે ક્યાં જાય છે, પ્લે ગ્રાઉન્ડમાં। હવે એના પછી આપણે એક્ટિવિટી 7B છે કે ની આ વિગતો પરથી ઉદાહરણો પ્રમાણે વાક્ય બનાવો અને તમારી વિગતોને વાક્ય વર્ગના મિત્રો સાથે સરખાવો અને વર્ગમાં રજૂ કરો। અહીંયા તમારે તમારી મમ્મી હોય તો મમ્મીનું નામ, તમારી જે મા મમ્મી હોય એનું નામ લખી અને તમારે આગળ લખવાનું છે। અહીંયા એક્ઝામ્પલ તરીકે મેં લખ્યું છે, જુઓ બોલ લખેલું છે, જુઓ કે લીનાબેન ઇઝ માય મધર, સી ઇઝ હોમ મેકર, તે ઘર હાઉસવાઈફ છે, સી ઇઝ ઓલ્સો ફેક્ટરી વર્કર, તે ફેક્ટરીમાં કામ પણ કરે છે, સી વર્ક્સ એટ હોમ એન્ડ ઓફિસ, તે ઘરે અને ઓફિસે બંને જગ્યાએ કામ કરે છે। પછી સુરેશભાઈ ઇઝ માય ફાધર, સુરેશભાઈ મારા પિતા છે, હી ઇઝ એન એન્જિનિયર, તે એન્જિનિયર છે, હી વર્ક્સ ઇન ધ ઓફિસ, તે ઓફિસમાં કામ કરે છે, હી બ્રિંગ્સ વેજીટેબલ્સ ફ્રોમ ધ માર્કેટ, તે માર્કેટમાંથી વેજીટેબલ્સ લાવે છે, હી બ્રિંગ ગ્રોસરી ફ્રોમ ધ ગ્રોસર શોપ એટલે ગાંધીની દુકાનેથી કરિયાણું લાવે છે, નીલમ ઇઝ માય સિસ્ટર, નીલમ મારી સિસ્ટર એટલે કે બેન છે, સી ઇઝ સ્ટુડન્ટ, તે સ્ટુડન્ટ છે, સી ગોઝ ટુ સ્કૂલ, તે સ્કૂલમાં જાય છે, સી ઓલ્સો ડઝ હાઉસ હોલ્ડ ટાસ્ક એન્ડ ક્લિનિંગ, તે ઘરના થોડા નાના મોટા કામ કરે છે ને સફાઈ કરે છે, સી ગોઝ ટુ પ્લે ધ ગાર્ડન, તે ગાર્ડનમાં રમવા જાય છે, નીતિન ઇઝ માય બ્રધર, નીતિન મારો ભાઈ છે, હી ઇઝ ઓલ્સો સ્ટુડન્ટ્સ, તે સ્ટુડન્ટ્સ વિદ્યાર્થી છે, સી ગોઝ ટુ કોલેજ, તે કોલેજ જાય છે, સી ઓલ્સો હેલ્પ ઇન હાઉસ હોલ્ડ ટાસ્ક એન્ડ ક્લિનિંગ એટલે ઘરની સફાઈ અને ઘરના થોડા નાના મોટા કામમાં મદદ કરે છે, હી ગોઝ ટુ પ્લે ઓન ધ પ્લે ગ્રાઉન્ડ, તે રમવા માટે પ્લે ગ્રાઉન્ડ એટલે કે મેદાનમાં જાય છે। એના નીચે તમને આપેલું છે આઈ લવ માય ઇન્ડિયા એટલે કે હું મારા ભારતને ચાહું છું,
ઇન્ડિયા માય ઇન્ડિયા માય ઇન્ડિયા એટલે કે મારું ભારત આઈ ડોન્ટ નો મને ખબર નથી મને ખબર નથી હાઉ મચ આઈ લવ માય ઇન્ડિયા હું મારા ભારતને કેટલું ચાહું છું એ મને ખબર નથી એના પછી માય પેજ 3 છે માય પેજ 3 ની અંદર હવે તમને માય પેજ 3 ની અંદર આપેલું છે સાંભળો ભજવો અને જુઓ એમાં છે પહેલું છે મધર મેથ્સ ટીચર એટલે કે ગણિતના શિક્ષક છે ગણિતના શિક્ષક છે મેથ્સ ટીચર છે 10 પીપલ ગેવ યુ 300 વોટ વુડ યુ ગેટ 10 લોકોએ તમને રૂપિયા 300 આપ્યા તને શું મળશે શ્યામ સે અ ન્યૂ બાઇસિકલ કે 10 લોકોએ તને 300 રૂપિયા આપ્યા તો તને શું મળશે તો કે મને તો એક નવી સાયકલ મળી જશે એના પછી બીજું ઇટ સ્ટાર્ટ વિથ પી એન્ડ એન્ડ વિથ એન ઈ એન્ડ હેઝ મેની લેટર્સ વોટ ઇઝ ઇટ કે છે ઇટ સ્ટાર્ટ પી પીથી શરૂ થાય છે અને ઈથી પૂરો થાય છે એની મેની લેટર્સ અને બીજા ઘણા પત્રો છે તે શું છે તો ધ પોસ્ટ ઓફિસ એના પછી સેકન્ડ એ વાર્તા સાંભળો અને વાંચો હવે એક વાર્તા છે એ વાર્તાના પહેલાં સ્પેલિંગો જોઈ લઈએ પછી તમને એ વાર્તા વિશે સમજાવું તો પહેલાં સ્પેલિંગ છે સી એ યુ જી એચ ટી કોટ એટલે પકડ્યો એનું થાય છે કેચ એટલે પકડવું પછી સ્વેલો એસ ડબલ્યુ એ ડબલ એલ ઓ ડબલ સ્વેલો એટલે ગળી જવું એફ ઓ આર જી આઈ વી ફરગીવ એટલે માફ કરવું આર ઈ ક્યુ યુ ઈ એસ ટી રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી એલ આઈ એફ ટી લિફ્ટ એટલે ઉપાડવું પી એ ડબલ્યુ પો એટલે પંચો એચ યુ એન ટી ઈ આર હન્ટર એટલે શિકારી અને આર ઓ એ આર શેર એટલે ગર્જના કરવી હવે તમને વાર્તા કહું ઇંગ્લિશમાં એની તમે શાંતિથી સાંભળજો વન્સ અ લાયન વોઝ અ સ્લીપ એક વખત એક સિંહ સૂતો હતો અ લિટલ માઉસ સ્ટાર્ટેડ પ્લેઇંગ ઓન ધ લાયન અ લિટલ માઉસ એટલે કે એક નાનો ઉંદર સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું પ્લેઇંગ રમવાનું ઓન ધ લાયન એક નાના ઉંદરે સિંહ ઉપર રમવાનું શરૂ કરવા રમવા લાગ્યું ધ માઉસ રેન અપ એન્ડ ડાઉન ઓન ધ લાયન હવે જે ઉંદર હતું રેન અપ એટલે ઉપર દોડે સિંહની ઉપર અને સિંહની નીચે આવે તો એક નાનકડો ઉંદર હતો એ સિંહ ઉપર નીચે દોડ્યા કરે ધ લાયન વોક અપ સિંહ જાગી ગયો વેકઅપનું ભૂતકાળનું રૂપ છે વોકઅપ એટલે જાગી ગયો હી કોટ ધ માઉસ હવે સિંહ જાગી ગયો એટલે એણે શું કર્યું તેણે ઉંદરને પકડી પાડ્યો કોટ કેચનું પકડ્યું એટલે કોટ તેને પકડી પાડ્યો ધ લાયન ઓપન ધ હિસ માઉથ એન્ડ રોર્ડ લાયન હતો એ સિંહ હતો એણે પોતાનું મોઢું ખોલ્યું અને રોર્ડ એટલે કે ગર્જના કરી આઈ વિલ સ્વેલો યુ હું તને ખાઈ જઈશ શું કર્યું સિંહ સૂતો હતો એકવાર સિંહ સૂતો હતો એ નાનકડો ઉંદર તો એ સિંહ ઉપર રમવા લાગ્યો અને પછી ઉંદર સિંહ ઉપર જાય નીચે જાય સિંહની ઉપર ચડે નીચે ઉતરે એટલે સિંહ જાગી ગયો એટલે એણે ઉંદરને પકડી લીધો અને પકડીને મોઢું ખોલી અને ગર્જના કરી અને શું કહેવા માંડ્યો કે હું તને ખાઈ જઈશ હવે પછી જુઓ સેકન્ડ પેરેગ્રાફના સોરી ઓ કિંગ ક્રાઇડ ધ લિટલ માઉસ પછી ઉંદર શું કરવા લાગ્યું રોડવા લાગ્યું રડતા શું બોલવા માંડ્યું માફ કરો રાજા નાનકડો ઉંદર બોલ્યો ફરગીવ મી ધીસ ટાઈમ આ વખતે મને માફ કરી દો આઈ વિલ હેલ્પ યુ વન્સ ડે હું તમને એક દિવસ મદદ કરીશ તમે મને આ વખતે માફ કરી દો હું તમને એક વખત મદદ કરીશ તો ધ લાયન લાફ્ડ ઓ લિટલ માઉસ યુ કાન નોટ હેલ્પ મી ઓ લિટલ માઉસ સિંહ હશો ઓ નાનકડા ઉંદર તું મને મદદ ના કરી શકે તું તો નાનકડો છું તું મને શું મદદ કરવાનું તું
ધ માઉસ રિક્વેસ્ટેડ ઓ લોર્ડ આઈ કેન પ્લીઝ લેટ મી ગો. ઉંદર પછી માફી માગવા માટે વિનંતી કરવા માંગ્યો. ઓ મહારાજ, હું મદદ કરી શકું, મહેરબાની કરી મને જવા દો. ધ લાયન સ્માઇલ્ડ એટ ધ માઉસ. સિંહ હતો, સ્માઇલ્ડ એટલે કે હસ્યો, માઉસની સામે એટલે કે ઉંદરની સામે, સિંહ ઉંદરની સામે હસ્યો. હી લિફ્ટેડ હિઝ પો એન્ડ લેટ ધ માઉસ ગો. એણે શું કર્યું, એનો પગનો પંજો હતો એ સેંચ ઊંચો કર્યો અને ઉંદરને જવા દીધો. એના પછી આફ્ટર સમ ટાઈમ, થોડા સમય, થોડી વાર પછી, અગેન ધ લાયન વોઝ અસ્લીપ. ફરીથી શું કહેવાય, ઉંદર સિંહ સૂતો હતો. અ હન્ટર કોટ હિમ ઇન અ નેટ. હન્ટર એટલે કે શિકારી, શિકારીએ એને ઝાડમાં પૂરી દીધો, ઝાડમાં પકડ્યો. સિંહ સૂતો હતો તો સિંહને શિકારીએ ઝાડમાં પકડ્યો. ધેન ધ માઉસ સો ધ લાયન. પછી ઉંદરે સિંહને જોયો. હી રેન અપ એન્ડ કટ ધ નેટ. તે ઉપર દોડ્યો. પછી શું કર્યું, એણે જઈ અને નેટ ઉપર દોડ્યો અને પછી શું કર્યું, ઝાડ કાપી નાખ્યું ઉંદરે. ધ લાયન વોઝ ફ્રી. સિંહ મુક્ત થયો. અને પછી શું કહેવા માંડ્યો સિંહ, ધ લાયન સેડ થેન્ક યુ માય ફ્રેન્ડ. સિંહ પછી શું બોલ્યો, આભાર મિત્ર. તમે જોયું કે એવું ના હોય કે મોટા મોટા વ્યક્તિ જ આપણને મદદ કરી શકે, પણ નાના વ્યક્તિ પણ આપણને મદદ કરી શકે છે. તમને ઇંગ્લિશ અને ગુજરાતી બંને કીધું, ગુજરાતીમાં એક વખત ફરીથી કહી દઉં. તો એકવાર સિંહ સૂતો હતો, એની ઉપર નાનકડો ઉંદર ચડઉતર કરતો હતો. તો શું કર્યું, ઉંદર સિંહ ઉપર ચડઉતર કરતો હતો તો સિંહ જાગી ગયો અને પછી સિંહે ઉંદરને પકડ્યો અને પછી શું કહે છે, ગર્જના કરીને કે હું તને ખાઈ જઈશ. તો ઉંદર શું કહે, ના ના મને માફ કરી દો, હું ફરીથી આવું નહીં કરું, હું તમને એક દિવસ તમને જરૂર મદદ કરી. તો સિંહ હસવા લાગ્યો, આ નાનકડો ઉંદર મને શું મદદ કરવાનો. તો ઉંદર શું કે વિનંતી કરી કે મારા જા વખત હું તમને મદદ કરીશ, મહેરબાની કરી મને જવા દો. તો સિંહ હસ્યો અને પછી એને પગનો પંચો ઊંચો કરીને જવા દીધું. પણ થોડી વાર પછી શું થયું કે સિંહ સૂઈ ગયો તો ત્યારે શિકારી આવી અને એને ઝાડમાં પકડી લીધો. તો ઉંદર જોઈ ગયો તો ઉંદર આવી અને ઝાડ કાપી નાખી અને સિંહને બચાવી લીધો. એટલે સિંહ ખુશ થઈ ગયો અને સિંહનો આભાર માન્યો, એટલે કે ઉંદરે સિંહની મદદ કરી. હવે સેકન્ડ બીની અંદર શું છે કે વાર્તાના ક્રમ પ્રમાણે વાક્યોને નંબર આપો. હવે એમાં પહેલું વાક્ય છે કે ધ માઉસ કોટ ધ નેટ એન્ડ હેલ્પ ધ લાયન. માઉસ એટલે કે ઉંદરે નેટ કાપી અને સિંહને મદદ કરી. પછી ધ માઉસ સેડ હી કેન હેલ્પ ધ લાયન. ધ માઉસ સેડ હી કેન હેલ્પ ધ લાયન એટલે માઉસ શું કહેતો હતો, હું તમને મદદ કરીશ સિંહને. ધ હન્ટર કોટ ધ લાયન. ઉંદર સિંહને શિકારીએ પકડ્યો. ધ લાયન કોટ ધ માઉસ વિથ હિઝ પો. સિંહે માઉસને પોતાના પંજામાં પકડ્યો. તો આ વાક્યો ચાર છે, એમાં પહેલું વાક્ય છે. ચોથું વાક્ય છે એ પહેલું આવે. તો પહેલું વાક્ય છે એને કયો નંબર આપવાનો છે, ચાર નંબર. ધ માઉસ કોટ રોપ્સ એ છે. એ વાક્ય શું કરવાનું છે, પહેલું ચાર નંબર આપવાનો છે. એના પછી તમારે જે માઉસ સેડ હી કેન હેલ્પ વાળો છે બે નંબર, ધ હન્ટર કોટ ધ લાયન એ ત્રણ નંબર, અને ધ લાયન કોટ ધ માઉસ વિથ હિઝ પો એ એક નંબર તમારે આપવાનો છે. અહીંયા તમારો યુનિટ ફાઇવ અને માય પેજ થ્રી અહીંયા તમારું પૂર્ણ થાય છે. જ્યારે પણ તમને પીડીએફ મોકલવામાં આવે ત્યારે તમારે આ પીડીએફ તમારી ઇંગ્લિશની નોટબુકની અંદર લખી દેવાનું અને જે ટેક્સ્ટબુકની અંદર લખવાનું હોય એ ટેક્સ્ટબુકની અંદર પણ તમારે લખી દેવાનું છે. ધન્યવાદ.